मंगलाचरण अष्टाध्यायी जगत माता यस्य चित्तात् समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। तो गई काले आपने लोट लकार आत्मने पदना प्रत्यय बनाया था अने आत्मने पदना प्रत्यय बनाया पछी एक उदाहरण जोवाना छे अने ए उदाहरण पूरु कर्या पछी आपणे सीधा आवीशु विधिलिंग लकार में एट्ले कि सार्वधातुक लकार ना जे प्रत्यय है एनो एक पाठ एक भाग पहलो भाग खाली प्रत्यय बनावानो पूर्ण थशे। ए सिवाय ए पहला भाग में शू शू आवे छे ए सिवायनुं शू शू करवानुं छे ए बधुं ज क्लियर करी अने पछी आर्धधातुक एट्ले कि बीजा विभाग में जईशुं। पहलो विभाग आखो क्लियर करी दईशुं कारण कि हजी कृदंत एक पण नहीं लीधा अने साथे संधि पण आपणे करीशुं। એટલે એ પહેલો ભાગ આખો સંપૂર્ણ ક્લિયર કરી અને પછી બીજા ભાગમાં પ્રવેશ કરીશું। તો લોટ લકારમાં આપણે પરસ્મય પદ અને આત્માને પદ બંનેમાં અદંત અનદંત અને અભ્યસ્ત અંગના પ્રત્યયો આપણે બનાવી દીધા છે। હવે માત્ર આત્માને પદના અદંત અંગના પ્રત્યયોમાં એક ઉદાહરણ લઈએ છીએ। આમ તો ઉદાહરણ ચાર આવી શકે છે। કેમ ચાર આવી શકે છે? तो कि आपणी पासे जे गण छे ए गण पहलो गण चौथो गण एक चार छ अने दस आ रीते चार गणना धातुओनो समावेश करवानो छे अने ए चार धातुओमां जे विकरण अरे चार गणना धातुओमां जे विकरण प्रत्यय जे छे ए विकरण प्रत्यय पण अलग अलग छे अने अलग अलग विकरण प्रत्यय होवाने कारणे जे परिवर्तन आवे छे साथे साथे गुण थाय छे के वृद्धि थाय छे ए आपणे हजी करवानुं बाकी छे। खाली एक ज उदाहरण लईए छे सहज प्रत्यय समझवा माटे अने ते पण पहला गणना भवादि गणना धातु ने लईए परस्मय पद अने आत्मने पद। तो जईए छे एक उदाहरण अने ए उदाहरण आपुं छे एद धातु छे बराबर छे। एद धातु नो जे मूल औपदेशिक अवस्था कारण के धातु बे प्रकारना छे अने ए संज्ञा बनावनारा पण बे सूत्रो छे वादयो धातवः अने सनाद्यंतः धातवः। આ રીતે બે સૂત્રો છે ભવાદયો ધાતવઃ એ જે સૂત્ર છે તો એની અંદર ઔપદેશિક ધાતુઓનો 2000 કે 1970 કે 1930 ધાતુઓનો સમાવેશ કરેલો છે અને આતિદેશિક ધાતુઓ જે છે સનાદ્યંતઃ ધાતવઃ જે પ્રત્યય લાગીને સનાદિ 12 પ્રત્યય લાગીને ધાતુ જે બને છે ધાતુનો એ ધાતુ બને અને પ્રાતિપદિકનો એ ધાતુ બને એટલે કે નામનો એ ધાતુ બને ત્યારે અનંત ધાતુઓ થઈ જાય છે જેટલા નામ એટલા ધાતુ થઈ જાય છે અને પછી લકાર પ્રમાણે એની પ્રક્રિયા ચાલે છે। એટલે અત્યારે આપણે ઔપદેશિક ધાતુની વાત કરી રહ્યા છીએ। આવીએ અચ્છા મૂળ એદ ધાતુ જે છે एदम वृद्धौ हूँ लखू छु आवो धातु छे अने साथे साथे अहीं नीचे आड़ी लीटी आवशे एटले के अनुदात आवशे। हवे आपणे आवुं ज्यारे लखेलू होय धातुमां त्यारे धातु संज्ञा पहेली बनावीए छीए अने धातु संज्ञा बनावती वखते आपणे शुं करीए छीए તો કે સૌથી પહેલા ઇતકરણ કરીએ છીએ। કેમ ઇતકરણ કરીએ છીએ? તો કે ઇતકરણ ક્યાં ક્યાં થાય છે પહેલું જ કાર્ય ઇતકરણનું છે। તો ઇતકરણ નવ વસ્તુમાં થાય છે નવ બાબતોમાં થાય છે ધાતુ સૂત્ર ગણોણાદિ વાક્ય લિંગાનુશાસન એ જે કારિકા છે એ શ્લોક છે એ પ્રમાણે નવ બાબતોનો સમાવેશ થયો છે અને એમાં મુખ્ય પાંચ છે આગમ પ્રત્યય આદેશ આગમ પ્રત્યય આદેશ। તો આટલા એને આપણે કહીએ છીએ ઉપદેશ અવસ્થા કહીએ છીએ। તો એ ઉપદેશ આ ધાતુ પણ ઉપદેશ અવસ્થામાં છે અને ઉપદેશ અવસ્થા આદ્ય ઉચ્ચારણમ એને પણ ઉપદેશ કહીએ છીએ સાથે સાથે ત્રણ મુનિએ જે કહી ગયા છે એને પણ ઉપદેશ કહીએ છીએ। તો આટલી બાબતો એટલે એ ત્રણેય મુન બધું જ એ નવમાં આવી જાય છે। પરિણામે સૌથી પહેલી પ્રક્રિયા કઈ? તો કે ઇતકરણ। ઇતકરણ એટલે શું? તો એ આપણે જાણી ગયા એ તીતી ગચ્છત
જે પાછળથી જતા રહેવાના છે તે, પણ કોણ જાય છે એ ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? તો કે આપણા નવ સૂત્રો ઈતકરણના છે, ઉપદેશે અચ અનુનાસિક ઈત વગેરે છે, તસ્ય લોપઃ અને અદર્શનમ લોપઃ સુધી જવાનું છે. તો એ ઈતકરણના સૂત્રો છે. એ સિવાય બાકીની ચાર વસ્તુ છે, એટલે કે ઈતકરણ કર્યા પછી જો લાગુ પડે તો ચાર વિધિ કરવાની છે, સત્વ તત્વ નુમાગમ અને ઉપધા દીર્ઘવિધિ. આ ચાર વિધિ કરવાની છે અને પછી જે કંઈ બચે તો એની ધાતુ સંજ્ઞા થશે. એવું ને એવું પ્રત્યયોમાં, એટલે કે નવે નવ બાબત જ્યાં જ્યાં આવીને ઊભી રહે તો ત્યાં સૌથી પહેલા આપણે આ બે પ્રક્રિયા વિચાર કરવાનો રહે છે, બરાબર છે? પછી જે જે વસ્તુ આપણે લાગુ પાડીએ તેમ તેમ આપણી પ્રક્રિયા આગળ વધે છે ક્રમશઃ. તો અહીંયા જોઈએ તો સૌથી પહેલા આ ધાતુ જે છે એ પરસ્મય પદી છે કે ઉભય પદી છે કે આત્મને પદી છે એની ઓળખાણ પણ અહીંયાથી નીકળી જાય છે, અને એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. તો એ રસ્તો આપણને મળી જાય છે, કયા રસ્તે જવું છે, મેપ, રોડ મેપ આપણને મળી જાય છે. કેવી રીતે મળી જાય છે? તો કે ધાતુમાં ઉપર ચંદ્રબિંદી છે, નીચે અનુનાસિક છે, ચિહ્ન છે, સ્વરાંકન છે. એટલે આત્મને પદની એક વ્યાખ્યા આપણે આગળ જોઈએ. અનુદાત્ત ગીત આત્મને પદમ, અનુદાત્તો ગીત આત્મને પદમ, એવી એક વ્યાખ્યા આપણે જોઈ રહ્યા છીએ. એક અનુદાત નીચે જે સ્વરાંકનું ચિહ્ન છે, નીચે હિ અનુદાત્તમ, આવું સૂત્ર પણ છે. અને એ સૂત્રથી આપણે નીચે છે એટલે અનુદાત છે જ. પછી ગીત એટલે કે અંગની ઈત સંજ્ઞા થાય એટલે બે વિકલ્પ છે, અથવામાં વિકલ્પ નથી, પણ અનુદાતની ઈત સંજ્ઞા થાય, અનુદાત અચ એની ઈત સંજ્ઞા થાય, કે પછી ક્યાંક અંગની ઈત સંજ્ઞા થાય. આ બે વસ્તુ લાગુ પડે છે. અને અજ હોય તો અનુનાસ, અનુનાસ તો ઉપર ચંદ્રબિંદી છે એટલે મુખનાસિકા વચનો અનુનાસિક, મુખનાસિકા વચનો અનુનાસિક. અનુનાસિક કોને કહીએ? તો કે મુખ અને નાસિકાથી જે બોલાય છે એને આપણે અનુનાસિક કહીશું. તો આપણને અહીંયા કેટલું લાગુ પડ્યું આ ધાતુની અંદર, ઔપદેશિક અવસ્થાના ધાતુમાં? તો કે નીચે આડી લીટી છે તો કે અનુદાત છે, ઉપર ચંદ્રબિંદી છે તો અનુનાસિક પણ છે, એટલે કે મુખનાસિકા વચનો અનુનાસિક, બરાબર છે? અને હવે આપણું ઈતકરણનું સૂત્ર લાગુ પાડીએ તો કે ઉપદેશે અનુનાસિક ઈત, આ લાગુ પડશે તો શું થઈ જશે? તો થઈ જશે એદ, આવું થઈ જશે. કેમ? તો કે એદ, આ એધમ આમ તો મુખનાસિકા વચન અનુનાસિકથી જો જયારે બોલવા જઈએ બંનેનો પ્રયોગ કરીને, એટલે મુખ અને નાસિકાથી બોલવા જઈએ તો એધમ આવું આવીને ઉભું રહે, પણ બોલાતું નથી, એધ જ બોલાય, એધ બોલાય છે. તો છૂટું પાડીએ, આનુપૂર્વી કરીએ તો આવું થઈ જશે, વત્તા અ અને ઉપર ચંદ્રબિંદી અને આવું થઈ જશે. છૂટું પાડીએ, આનુપૂર્વી જેને કહીએ છીએ, બરાબર છે? તો આપણે એમાં એધ થઈ ગયો, તો હવે ધ હલંત થઈ ગયો, ધ હલંત થઈ ગયો. એ સિવાય બીજું કંઈ થાય એમ નથી, એટલે કે બાકીની ચાર ક્રિયા થાય એવું નથી, કારણ કે એ વસ્તુ આવતી નથી એટલા માટે. ઓકે, તો એ આત્માને સાથે સાથે આપણને બીજી ઓળખ પણ મળી ગઈ. શું ઓળખ મળી ગઈ? તો કે રસ્તો દ્વાર ખુલી ગયો, ગેટ પાસ મળી ગયો. શું છે? તો કે આત્મને પદ ધાતુ છે, આત્મને પદી ધાતુ. કેવી રીતે ખબર પડી? તો આપણું સૂત્ર કહે છે અનુદાત્ત ગીત આત્મને પદમ, અનુદાત્ત ગીત આત્મને પદમ. તો એ વસ્તુ અહીંયા લાગુ પડી અને પરિણામે આત્મને પદી ધાતુ, બરાબર છે? આત્મને પદ કોને કહેવાય? તો ક્રિયાનું ફળ પોતાને મળે છે, બરાબર? ઓકે, આ સૂત્ર ફરી એક જ મિનિટ, કોને? આત્મને પદવાળું. અનુદાત્ત ગીત આત્મને પદમ, બતાવું. અનુદાત્તો ગીત આત્મને પદમ, હું બતાવું તમને એટલે સ્પષ્ટ બિલકુલ ખ્યાલ આવી જાય.
આ સૂત્ર છે. દેખાય છે ને અનુ અનુદાત ગીત, કારણ કે પાછળ આ છે ને એના કારણે વિસર્ગ ગયો છે, લોપ થઈ ગયો છે સંધિના નિયમ મુજબ. આવશે ત્યારે જોઈશું સંધિના. અનુદાત ગીત આત્મને પદમ. હા, જયારે સૂત્રપાઠ ની વાત આવી ને ત્યારે એક બીજું સૂત્રપાઠ, આ સામે જે સ્પીકર દેખાય છે એ સ્પીકર પર ક્લિક કરીએ સૂત્રપાઠ થાય છે દરેક સૂત્રમાં. અને એ રીતે સળંગ ક્રમમાં પણ બાજુમાં જે ત્રણ લીટા કર્યા છે હું તમને બતાવું છું કર્સર, આ જે ત્રણ જે છે આ એ ત્રણમાં ત્યાં પણ ક્લિક કરશો તો ત્યાં પણ ક્રમ આપેલો છે, એના મેનુ ખુલશે. એટલે એ મેનુ થી એક ક્રમ પછી એક પછી પણ સૂત્રપાઠ છે ત્યાં ઓડિયો છે, બરાબર. એટલે એ રીતે પણ સૂત્રપાઠ થશે, મૂકેલો જ છે ઓલરેડી. તો અનુદાત્ત ગીત આત્મને પદમ શું કે છે કે અનુદાત ગીત વિસર્ગ લાગુ પાડીએ છૂટું પાડીએ ત્યારે અનુદાત તો આપણને ખબર છે, ઉદાત અનુદાત અને સ્વરિત, બરાબર છે. બેના ચિહ્ન છે, એકનું ચિહ્ન નથી, ઉદાતનું ચિહ્ન નથી, સ્વરિતનું ઉપર છે, અનુદાતનું નીચે છે, પણ બંનેમાં ફેર છે. સ્વરિતમાં ઊભી લીટી છે ઉપર અચમાં, અને અનુદાતમાં નીચે આડી લીટી છે, જે અત્યારે ભૂલાઈ રહી છે. ખરેખર પ્રગતિશીલ વિકાસ થવો જોઈએ, એની જગ્યાએ અવળું થઈ રહ્યું છે. એટલે એ ના થાય એના માટેનો આ પ્રયત્ન આપણો છે, અને એ આપણા થકી કરવાનો છે. તો અનુદાત ગીત પંચમી એક વચન છે, પંચમી ષષ્ઠી બે સરખા રૂપો થાય છે, પણ બંનેના અર્થો જુદા છે. અચ્છા, આત્માને પદમ પ્રથમા એક વચન છે. અનુવૃત્તિ ઉતરી આવી છે ધાતવ, ધાતુઓ બહુવચન છે, ધાતવ બહુવચન છે, એક ત્રણ એક, બરાબર છે. તો શું કે છે કે યસ્મિન ધાતવ, યસ્મિન ધાતવ, જે ધાતુમાં બે વાત છે અહીંયા, ધાતવ દ્વિવચન છે. યસ્મિન ધાતવ એટલે આપણને ધીમે ધીમે ખ્યાલ આવો, જેવા જોતાની સાથે જ ખ્યાલ આવવા માંડશે. ભલે આપણે સુકુ પ્રત્યય હજી જોયા નથી, પણ અમુક કોમન ખ્યાલ આવી જાય છે. યસ્મિન ધાતવ જે ધાતુમાં, બરાબર છે, ષષ્ઠી અને સપ્તમી પાછા દ્વિવચન સરખા રૂપો છે. પછી કે છે અંગકાર, એક અંગકાર ઉત કે પછી અનુદાત્ત સ્વર, અનુદાત્ત સ્વર, અનુદાત નીચે સ્વર. ઈત સંજ્ઞક અસ્તિ, ઈત સંજ્ઞક છે, યાની થાય છે તસ્માત આત્મને પદ, તસ્માત આત્મને પદસ્ય પ્રત્યયા ભવંતિ. તો તેથી આત્મને પદના પ્રત્યયો ભવંતિ થાય છે, લાગે છે, આ વાત છે. અને આત્મને પદના પ્રત્યયો ક્યાં મૂકી દીધા છે? તો કે 1400મું સૂત્ર છે, તંગાનામ આત્મને પદમ, તંગાનામ આત્મને પદમ. એમાં બીજા બે કૃદંતને પણ સાથે લઈ લીધા છે. એટલે આપણે તો તંગની વાત છે, એટલે કે તિયંગમાંથી તંગ કરી દઈએ. તિયંગમાં 9 2 18 પરસ્મય પદ અને આત્મને પદ, એમાંથી શરૂઆતના 9 કાઢી લઈ એટલે 9 રહ્યા, અને એ 9 તથી શરૂઆત કરી, અને તથી શરૂઆત કરી એટલે મહી અંગમાં અંગ સુધી પહોંચ્યા, એટલે તંગ થઈ ગયા, તંગ થઈ ગયા. તંગા નાવ આત્મને પદમ, આત્મને પદમ એટલે ત્યાં બીજા બે ઉમેરેલા છે, બરાબર છે. તો ત આતામ છ, સા સા થામ ધોમ ઈડ વહી મહી, ઈટ અહીંયા ડ જે છે એ ઈટ છે, પણ ભેગું કરતા ડ થઈ જાય છે. અને સાનચ ને કાનચ, આનું દ્વિવચન, સાનચ ને કાનચ એ કૃત પ્રત્યયો છે, અને એની આત્મને પદ સંજ્ઞા થાય છે, સંજ્ઞા એટલે નામકરણ થાય છે, બરાબર છે. એટલે અનુદાત સ્વર ઈત સંજ્ઞા, ઈત સંજ્ઞા થાય, અને અંગકારની ઈત સંજ્ઞા થાય, એને આત્મને પદી ધાતુ કહેવાય છે. અને પછી એમાં આપણે ઈતકરણ કરીએ છીએ ત્યારે કયું સૂત્ર લાગુ પડે છે? તો કે ઉપદેશ અજરૂનાસિક ઈત, બરાબર છે. તો આ રીતે આ ઓળખવાનું ગેટ પાસનું સૂત્ર છે, આત્મને પદી ધાતુને અંદર પ્રવેશવાનો ગેટ પાસ છે, ચાવી આ લોક છે, એ ખોલીએ પછી આગળ જઈએ, બાકી આગળ જઈ શકીએ નહીં. આ પહેલી ભૂમિકા છે, કારણ કે ઔપદેશિક અવસ્થા જયારે હોય તો જ એ ખબર પડે, અને ઔપદેશિક અવસ્થા નહીં હોય તો એની વિધિ અલગ છે. પાછી તો એની વિધિ શું આવશે? તો કે સ્વરાંકનના નિયમો આપણને ખબર હોય તો પાછું આપણે કરી શકીએ, એ હજી આપણે વાર છે કરવાની. પણ આટલું ઔપદેશિક અવસ્થા આપણને મળી રહે
तो गेट पास आपणे चावी खोली शकीए नियमो क्लियर आटलू ओके चोक्कस क्लियर हाँ એટલે જેમ જેમ આપણે કરતા જઈશું તેમ તેમ પાછા સ્પષ્ટતા કરી જઈશું કરતા જઈશું ભલે આગળ આવી ગયું હોય તો પણ ત્યાં જરૂર પડે ત્યાં પાછા ઉલ્લેખ કરીશું ઓકે હવે ગેટ પાસ મેળવી લીધો એટલે હવે પ્રવેશ કરી લઈએ અંદર બરાબર છે ઓકે તો ઇતકરણ થઈ ગયું અને એદ ધાતુ એ સંજ્ઞા થઈ ગઈ ધાતુ સંજ્ઞા થઈ ગઈ બરાબર છે હવે ધાતુ સંજ્ઞા મળી ગયા પછી આપણને આત્મને પદના પ્રત્યયો લાગવાના છે અને એ આત્મને પદના પ્રત્યયો લાગવાના છે પણ કયો લકાર કરવાના છે કયો લકાર કરવાના છે કયો પ્રયોગ કરવાના છે બરાબર છે તો પ્રયોગમાં પાછો કર્તરી કર્મણી કર્મણીને ભાવે તો આપણે કર્તરી તરફ વધી રહ્યા છીએ તો કર્તરી તરફ વધીએ છીએ અને કયા લકારની વાત કરી રહ્યા છીએ તો આપણે લોટ લકારની વાત કરી રહ્યા છીએ આજ્ઞા બરાબર છે તો લોટ લકારના પ્રત્યયોમાં સૌથી પહેલા તો આપણે શું કરવું પડશે પ્રત્યયો બનાવવા પડશે ભલે બનાવી દીધા પણ ફરી પાછો તમને અહીંયા બતાવી દઉં છું તો પ્રથમ પુરુષ એક વચનથી શરૂઆત કરીએ પ્રથમ એટલે ત્રીજો જગતનો ઉદ્ધાર કરવાનો છે સૌથી પહેલા પછી આપણો છેલ્લો તો પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય ત છે મૂળ પ્રત્યય કહું છું ત આ તામ છ આ પ્રત્યય છે તંગ પ્રત્યયો જે છે એમાંથી આપણે એક જ લેવાનો છે વારા ફરતી બરાબર એક વચન દ્વિવચન અને બહુવચન ક્રમશઃ તો ત છે હવે ત માંથી આપણે શું કર્યું તો મેં જેમ પ્રત્યય બનાવ્યો ફરી પાછો ઉલ્લેખ કરી લઉં તો ત તો આપણો ઔપદેશિક અવસ્થામાં રહેલું છે બરાબર છે હવે આપણે લાદેશ કરીશું લોટ લકારનો લોટાદેશ કરીશું પહેલા તો લસ્યથી થઈ ગયા અને નામકરણ આપણે પહેલા કરી દીધું લોટ નામકરણમાં બધામાં તો બારે બારમાં લ રહે છે પણ એમાં કેટલાકને ટ પાછળ કેટલાકને અંગ પાછળ પછી પાછા એ જ સંજ્ઞા કરી દઈએ છીએ કારણ કે બધું ઉપદેશ અવસ્થામાં છે બરાબર છે તો એમ કરતા કરતા આપણે લોટ લકાર આત્મને પદ તો એમાં ત છે તનું હવે આપણે આગલા પ્રત્યયો જે રીતે કરતા આવ્યા છે ક્રમ એ ક્રમને સાથે રાખવાનો છે શું સાથે કરતા આવ્યા તો લટ લકારમાં આત્મને પદના પ્રત્યયો કેવી રીતે બનાવ્યા પહેલો જ લકાર વર્તમાને લટ સૂત્ર બરાબર છે તો ત્યાં આપણે સૌથી પહેલા સૂત્ર મુખ્ય સૂત્રધાર તરીકે સૂત્ર લીધું હતું પિત આત્મને પદાનામ તેરે આ સૂત્ર લીધું હતું પિત આત્મને પદાનામ તેરે એમાં ચાર વસ્તુ સમાયેલી છે સૂત્રમાં બરાબર છે સમજવાની જરૂર છે ગોખવાની જરૂર નથી ગોખવાની સહેજ પણ જરૂર નથી ગોખેલું બુદ્ધિ ભ્રષ્ટ કરે છે ખરા સમયે દગો દઈ જાય છે યાદ આવે નહીં પછી ત્રણ કલાક પછી યાદ આવે જાપા બહાર નીકળે ત્યારે પરીક્ષા આપીને બહાર નીકળે ત્યારે યાદ આવે એની પહેલા કદી નહીં યાદ આવે આ મારો અનુભવ છે અચ્છા પરિણામે બુદ્ધિનો વિકાસ કરવાનો છે અને એ વિકાસ આનાથી પ્રક્રિયાથી જાણવાથી ઓકે તો ટીત આત્મને પદાનામ સૂત્રમાં ટીત આત્મને અચ્છા ચાર વસ્તુ કઈ તો સૌથી પહેલા તો ટીત શું છે તો કે એ લકારોનું નામકરણ ટિત એ લકારોનું નામકરણ કેવી રીતે તો કે ટની સંજ્ઞા થાય એવા લકારો છ છે ટની સંજ્ઞા થાય અને અંગની સંજ્ઞા થાય એવા ચાર લકાર છે બરાબર દસ ઓકે દસ યા બાર લેટને સાથે લઈ લઈએ ઓકે ટિત આત્માને પદાનામ ત્યાં ચોખ્ખું જ કહી દીધું આત્માને પદાનામ આત્મને પદ ના પ્રત્યયો બરાબર છે શું થશે તેરે તેરે એમાં તેરેમાં છૂટું પાડીએ ત્યારે ટી સંજ્ઞાનો એ થઈ જાય છે એટલે કે એત્વ થઈ જાય સૂત્ર બતાવવાની જરૂર નથી ને કે બતાવવું પડશે ટીત આત્મને પદાનામ તેરે ઓકે તો એ હવે બધા ક્લિયર કરી દેવાના આપણા સ્મૃતિમાં કારણ કે એ પહેલા જ પગથી આવીને ઉભા રહેશે ટીત આત્મને પદાનામ તેરે તો તેરેમાં ટીનો એ કરવાનો છે તો ટી એટલે શું પાછું એ સમજવું પડે તો ટી માટેનું સૂત્ર અલગ છે સંજ્ઞા બનાવનારું અચો અંત્યાદી ટી એટલે કે અચને સાથે લઈને અંત સુધી જે રહે એને આપણે ટી કહીશું કારણ કે છેલ્લે અચ હોય તો કોઈ પ્રશ્ન નથી આવતો એ
અહીંયા ધારો કે ત છે તો તમાં અ રહેલો છે એની ટી સંજ્ઞા થાય, પણ પાછળ કોઈ હલંત હોય તો ઉપધા સાથે લેવું પડે, પાછું ઉપધાનું સૂત્ર અલગ છે, એટલે બધા જ જવાબો આપણને સૂત્રાત્મક શૈલીમાં બધા અંદર જ મળી જાય. પૂછીએ એને તો જવાબ એનો મળી જાય, જે તે સૂત્રને પૂછીએ તો એને જવાબ આપણે મળી જાય. એવું જ પછી પદમાં થશે, જે તે પદને પૂછીએ તો એનો જવાબ પદમાં જ રહેલો, એટલે ધીમે ધીમે ખ્યાલ આવશે. તો ચિતાત્મને પદાનામ તેરેથી આપણે એતવ કરી, બરાબર છે? તો એતવ કરતા અહીંયા તો તે થાય છે. શું થાય છે? તે થાય છે. તે થયા પછી આપણે આગળ વધવાનું છે પ્રત્યય બનાવવામાં. હવે તે તો બન્યો, પછી શું કરવાનું છે? તો આપણી પાસે સૂત્ર હતું એટલે કે લોટલકારનું આમે તહ, આવું સૂત્ર આમે, બરાબર. તો આ આમે તહ સૂત્ર લોટલકારમાં, અને એ આમે તહ સૂત્ર શું કરે છે? તો કે જ્યાં જ્યાં એ છે, જ્યાં એ છે, એનો આપણે શું કરી દેવાનો છે? આમ કરી દેવાનો, એનો આમ કરી દેવાનો, આટલી જ વાત છે. તો હવે જે આ તેમાં રહેલો એ છે એને આમ કરી દઈએ એટલે કે આદેશ કરી દઈએ ત્યારે બની જશે તામ, બની જશે તામ. તો આ પ્રત્યય બની ગયો. પછી એ ક્યાં ક્યાં બને છે પછી આગળ જઈએ છે, આવે છે તેમ તેમ, બરાબર છે? તો તામ બનાવી દીધો. હવે આ જે પ્રત્યય જે છે એ સાર્વ ધાતુ છે. કેમ સાર્વ ધાતુ છે? તિયંસિત સાર્વ ધાતુ, તિયંસિત સાર્વ ધાતુ કમ, એવું આપણું સૂત્ર છે, બરાબર છે? સનિત સંજ્ઞા થાય અથવા તો તિયંગ, પણ તિયંગમાં મર્યાદા છે, બોર્ડર છે. માત્ર ચાર લકારો ને તિયંગના પ્રત્યયો લાગે તો એ સાર્વ ધાતુ, તો એ સાર્વ ધાતુ, સાર્વધાતુક પ્રત્યયો, સાર્વધાતુક પ્રત્યયો. અને સાર્વધાતુક પ્રત્યયો ની વાત આવે, સાર્વધાતુક અને અર્ધધાતુક, સાર્વધાતુક ની વાત આવે એટલે શું કરીશું? વિકરણનો વિચાર કરવો પડે, વિકરણ પ્રત્યયનો વિચાર કરવો પડે. એટલે વિકરણ પ્રત્યયને લાવવા માટેનું, વિકરણ પ્રત્યયને લાવવા માટેનું નિમિત્ત કોણ બને છે? સાર્વધાતુક તિયંગ પ્રત્યય બને છે, સાર્વધાતુક તિયંગ પ્રત્યય બને છે. તો આ રીતે લાવી દઈએ આપણે. શું? તો કે જે તે ગણનો ધાતુ હોય એ ગણનો વિકરણ પ્રત્યય લાગે, એ ગણનો વિકરણ પ્રત્યય લાગે. તો હવે અહીંયા માયા બેન માયા બેન આવે છે અવાજ મારો? પટેલ માયા એટલે એડ થાય, જે સિકો એડ થાય. હા, ઓડિયો બંધ રાખજો. દશરથભાઈ આ તમારો બી ખુલ્લો છે, અવાજ તમારો નથી આવતો, પણ જે આવી રહ્યો છે માયાબેન પાસેથી આવે છે. ઓકે, જોઈએ. હવે વિકરણ પ્રત્યયને લાવનાર નિમિત્ત બને છે એ સાર્વ ધાતુ તિયંગ પ્રત્યય બને છે, બરાબર છે? તો આ ધાતુ કયા ગણનો છે? હવે એની ઓળખ આપણે ફિક્સ ધાતુને યાદ રાખવો પડશે, પણ એ ધીમે ધીમે યાદ રહી જશે. એટલે અહીંયા આપણે સપ વિકરણ પ્રત્યય પહેલા ગણનો, કોઈનો રણી ધણી નહીં હોય વિકરણ પ્રત્યય, કોઈ પણ ગણનો તો બધાનો સપ વિકરણ પ્રત્યય છે, પણ પછી આદેશ થતા થતા બદલાઈ જાય છે. ઓકે, તો અહીંયા સપ વિકરણ પ્રત્યય લાવ્યા. સપમાં પણ આપણે શું કરીશું? તો કે સ વત્તા આનુપૂર્વી કરીએ, અ વત્તા પ આનુપૂર્વી. ઓકે, તો હવે એમાં પણ પાછું ઇતકરણ જવાબદાર બને છે, પની હલંત્યમ સૂત્રથી, તનિ લશકવ તદ્દિત્ય સૂત્રથી ઇત સંજ્ઞા થઈ જાય છે, અ બચ્યો. ઓકે, આગળ વધી ધાતુ આપણી પાસે છે એધ ધાતુ છે, એધ ધાતુ છે. ઓકે, હવે સરળ થઈ ગયું, હવે સરળ થઈ ગયું. એધમાં આ ધ છે, એ ધને અ સુધી પહોંચીએ
तो आखो ध थई गयो ए ध अने पछी ताम छे पछी ताम छे तो ताम ने जोड़ी दईए तो सीधू आपने मिली जाए रूप ए ध ताम बराबर छे। तो आ तेनी वृद्धि थाओ वृद्ध अर्थ थाय छे वृद्धि करवी ए ध ताम आज्ञा छे तेनी वृद्धि थाओ आवो अर्थ थाय छे। तो आ आपने रूप मळी गई एक सिद्ध करवी बस प्रत्यय बनावामां अने प्रक्रियामां शुं थशे एटलुं ध्यान राखो अने साथे साथे धातु संज्ञा बनावामां ध्यान राखो एटले के अंग बनावामां ध्यान राखो। अंग क्यारे बने विकरण प्रत्यय लाग्या पछी आटलुं जो क्लियर थई जशे तो रस्तो छेक सुधी आपणने मळी जशे मोक्ष सुधीनो। तो आ मोक्ष सुधी आपणे करी दीधुं कोनो एद धातुनो मोक्ष कर्यो। ओके तो हवे द्विवचनमां जोईए तो द्विवचनमां आपणे हवे मात्र आवीए बाकीनी प्रक्रियाने मूकी दईए बराबर छे। આટલું જ બદલવાનું રહ્યું અને અહીંયા આ અંગ બની ગયું આટલું જ બદલવાનું રહ્યું બાકી બધું કોમન ચાલવાનું છે બરાબર છે। તો હવે પ્રત્યય પાછા જોઈએ તો પ્રત્યયમાં શું થશે તો મૂળ પ્રત્યય તરફ પાછા આવીએ તો મૂળ પ્રત્યય છે આપણો તો આતામ છે બરાબર છે। આતામ આ મૂળ પ્રત્યય છે અને એ મૂળ પ્રત્યયથી પછી આપણે લટ લકારમાં જે પ્રવૃત્તિ કરી હતી એટલે કે તિત આત્મને પદાનામ તેરે કરી હતી તો એ હવે જાણી ગયા તિત આત્મને પદાનામ તેરે તો આમ જે છે અંતે એનો એ થઈ જાય છે એટલે ત્યાં ઈતે બની જાય છે બરાબર છે। અને એટલે ઈતે કેવી રીતે બને છે તો ઈતે બનવામાં હજી આપણને સૂત્ર આગળ લાગે છે આતો ગીતઃ સૂત્ર શું કહે છે તો કે આ આત્મને પદના પ્રત્યયોમાં જ્યાં આ આવે છે અને અનુદાત ગીત આત્મને પદમ ત્યાં ગીત શબ્દ વપરાયેલો છે અંગની ઈત સંજ્ઞા થાય એ એટલે આત્મને પદ અહીંયા આતો ગીતમાં સૂત્ર જે છે એ આ આત્મને પદના પ્રત્યયોમાં જ્યાં આ આવે છે ત્યાં શું થઈ જશે એવું કે છે તો આ તો ગીતઃ આવું સૂત્ર છે તો કે છે ઈયનો આદેશ થાય છે અને ઈયનો આદેશ થયા પછી લોપોવ્યોરવલી સૂત્ર લાગે છે લોપોવ્યોરવલી અને લોપોવ્યોરવલીમાંથી ય જતો રહે છે ઈયમાંનો ય જતો રહે છે પરિણામે ઈતે થઈ જાય પહેલા અને ઈતે થયા ઈતે ક્યારે થશે તિત આત્મને પદાનામ તેરે કર્યા પછી થશે ઈતે બરાબર છે। આતામમાંથી પહેલા શું કરીશું આતામમાંથી તિત આત્મને પદાનામ તેરે તો પાછળ આમ થઈ જશે પણ પછી અહીંયા આ તો ગીત લાગુ પડે અને આ તો ગીત લાવ્યા પછી ઈતે થઈ જશે એટલે ઈતે ક્યારે થાય તિત આત્મને પદાનામ કારણ કે આ તો ગીતમાં હજી લોકો વ્યોરવલી નાખવું પડશે અને પછી ઈતે થશે ઈતે ક્યારે તિત આત્મને પદાનામ તેરે કર્યા આટલું તો આગળ લટ લકારમાં જ આપણે કરી નાખીએ। ઓકે તો હવે આપણે લોટ લકારના કરવાના છે પ્રત્યય અને લોટ લકારમાં આ આમેતઃ સૂત્ર વાપરી દો આ બ્રહ્માસ્ત્ર વાપરી દો અથિયા તો એ વાપરતા શું થઈ જશે તો કે ઈતામ થઈ જશે ઈતામ આવું થઈ જશે। ઓકે તો ઈતામ થઈ ગયું એટલે કે આપણે પ્રત્યય બનાવી દીધો અને પ્રત્યય બનાવ્યા પછી વિકરણ પ્રત્યય અને વિકરણ પ્રત્યયમાં પાછું ઇતકરણ અને ઇતકરણ કર્યા પછી આપણે જોડવાનું કાર્ય કરવું બરાબર છે। તો આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કરતા થોડીક મુશ્કેલી અહીંયા આવશે કેવી મુશ્કેલી આવે છે જોઈએ આપ સીધું તમને બતાવી રહ્યો છું સપમાં આપણે એમને એમ જ રાખીએ તપમાં એમ જ રાખીએ પણ ઈતામાં આવીને ઉભો રહ્યો આપણી પાસે પ્રત્યય ઈતામાં આવીને ઉભો રહ્યો
तो ईटा आवाने कारणे अहिया अ एध तो करी दईए, एध तो करी दईए, अंग तो बनी गई, पण हवे पाछळ ई छे, पाछळ ई छे, ईटाम अहिया ई छे ने अहिया अ छे, तो आवु थाय त्यारे शुं करीश। आम तो सूत्र आगळ आवी गयुं छे, पण संधि नी जग्याए पहला प्रत्ययो प्रत्ययो मळे छे। प्रत्यय प्रत्यय एटले के तअंग प्रत्ययो आत्मने पदना प्रत्ययो मळे, अने आ बाजू अंग बनावी, त्यां अंग बनावी त्यारे पण विकरण प्रत्यय छे, विकरण प्रत्यय। एक बाजु हामे विकरण प्रत्यय बैठो धमा अ बैठो, अने बीजी बाजु पाछळ तअंग नो एटले के लकार नो प्रत्यय आवीने बैठो, लकार ना प्रत्यय मानो अच आवीने बैठो, बन्ने अच भेगा थया, पण एक अ छे आ बाजु ई छे। संधि करवा जाइए तो कई जुदू परिणाम मळे, पण संधि अत्यारे केम नथी थती, एनु कारण ए छे के अहींया प्रत्यय प्रत्यय मळी रह्या छे, एटला माटे सूत्र एक नवू उभू थाय छे, जे सूत्रनुं नाम छे आद गुणा। तमने बतावी दऊं आद गुणा अने पछी आना पर पाछा आवी, आम तो आगळ आवी गयुं छे छतां बताई दऊं छुं वधारे दृढ थाय। आद गुणा छ एक सत्यासी, અકારાત યા આકારાત, તો આપણી પાસે અ છે, અકારાત યા આકારાત બે માંથી કોઈ એક, અવર્ણાત પરસ્ય પછી કોઈ પણ, અચ એટલે કોઈ પણ, નવમા અચ વર્ણે પરે, અચ વર્ણ પરમાં હોય ત્યારે પૂર્વ પરયો હો, પૂર્વ અને પર બંને એક ગુણ, એક ગુણ, ગુણ વૃદ્ધિ નહીં, ગુણ આદેશ ભવત, ગુણનો આદેશ થાય છે, અનુવૃત્તિ અચીની છે એટલે કે અચની છે, અને અચી સપ્તમી વિભક્તિ એટલે પાછળ સમજવાનું, પરમાં સમજવાનું, અને અધિકાર સંહિતા એટલે સંધિનો, સંધિનો અધિકાર છે, પણ પ્રત્યયો પ્રત્યયો મળી રહ્યા છે એટલે પરિવર્તન થઈ રહ્યું છે, અને એક પૂર્વ પરાયો એ પણ આવી રહ્યો છે, અને હવે અર્થ કરીએ ત્યારે શું કહે છે, તો કે અવર્ણાત પરસ્ય અ યા આ, અચ વર્ણે પરે નવમાંથી કોઈ પણ, આપણી પાસે ઈ આવ્યો છે, ઈ અચ, ઈ અચ આવ્યો છે, પૂર્વ પરાયો એટલે પહેલાનો અ મળી અને ઈ બંને થઈને, પહેલા તો એક થઈ જાય છે, પણ એક થતા, એક થતા શું થાય, ગુણ થઈ જાય છે, હવે ગુણ થાય એટલે અદેંગ ગુણઃ, અદેંગ ગુણઃ, બીજું સૂત્ર અષ્ટાધ્યાયી, અષ્ટાધ્યાયીનું બીજું સૂત્ર અદેંગ, ત્યાં અ પછી અત એ અંગ આવું છે, એ અને ઓ અદેંગ ગુણમાં ત્રણ છે, તો ગુણ કેવી રીતે થાય છે, તો ત્યાં મેં ચાર વસ્તુ તમને બતાવી છે, અ કે આ પછી, અ કે આ પછી શું આવે, ઈક આવે, ઈક આવે, ઈક પણ પ્રત્યય આવે, તો ઈનો એ થાય છે, ઉનો ઓ થાય છે, રૂનો અર થાય છે, અને લૂનો અલ થાય છે, આટલી વાત ગુણમાં આવે, અને વૃદ્ધિ થાય એમ કે તો ઈનો અઈ થઈ જાય એની જગ્યાએ, ઉનો અવ થઈ જાય, અને રૂનો આર થઈ જાય, અને લૂનો આલ થઈ જાય, આ વૃદ્ધિની વાત, પણ અહીંયા શું કરવાનું કહે છે, ગુણ કરવાનું કહે છે, બરાબર છે, તો હવે અ કે આ પછી એધમાં અ રહેલો છે, અને એ પછી કોણ આવ્યું છે, ઈ આવ્યો છે, રસ્વ અચ ઈ આવ્યો છે, તો શું કરીશું, તો કે ગુણ કરીશું, તો ગુણ શું થાય, તો કે એ થાય, બંને મળીને એ થાય, કેમ એ થાય, એ તમને મેં આગળ બતાવ્યું હતું, કેમ એ થાય, બંનેના ઉચ્ચારણ સ્થાન સરખા સરખા આવે,
एज वर्ण कारण के स्थाने अंतरतम सूत्र छे स्थाने अंतरतम एटले स्थान साधर्म धर्म ए सचवावो जोईए अने ए मुकाय तो ए रीते आपणे अनु उच्चारण स्थान अने एनु उच्चारण स्थान बे मळे छे त्यारे ए थाय स्थाने अंतरतम बराबर छे अने ए रीते करवा जीता जता पूर्व परायो गुण आदेश एक थई जाय छे अने ए एक गुण थई जाय छे तो हवे गुण करता शुं थई जशे तो જોઈ લઈએ એ કરી દઈએ તો એ કરવા જતા આપણને શું પરિણામ મળશે તો પરિણામ તમને બતાવી દઉં તો કે અહીંયા આ ઈ જે છે એનો એક કરી દઈશું બરાબર છે અને એ ઈ ક્યાં ભળી જાય પૂર્વ પરાયો એક થઈ જાય પૂર્વમાં અ રહેલો છે ધમા અને પછી પરમાં ઈ રહેલો છે પણ બંને એક થઈને ગુણ કરે છે એટલે કે ગુણ કરે છે એટલે કે ઈ નો હવે ગુણ તો એ થવાનો છે એટલે એ એ આ ધ્યેયમાં ઉમેરાઈ ગયો અને એ ધ્યેયતામ આવું થઈ જશે બરાબર એ ધ્યેય અને તામ આવું થઈ જશે તો આ દ્વિવચન રૂપ સિદ્ધ થઈ જાય છે એટલે ક્યાંક ક્યાંક કેવી રીતે સંધિ થઈ રહી છે કારણ કે પ્રત્યયો પ્રત્યયો મળે છે ત્યારે ગુણ યા વૃદ્ધિ આવશે બેમાંથી એક જ આવશે અને માત્ર સંધિ આવશે કારણ કે સંધિથી બળવાન ગુણ છે અને ગુણ પછી જોડવાનું કામ સંધિનું આવશે અને એ રીતે એ ધેતામ તે બેની વૃદ્ધિ થાઓ તે બેની વૃદ્ધિ થાઓ આટલું કામ ક્લિયર થશે બરાબર છે બહુવચન તરફ આવી હવે બાકીનું કોમન રાખી અને જ્યાંથી બદલાવાનું છે એટલું જ આપણે બદલીએ બરાબર છે ઓકે અચ્છા એટ ઓકે હવે બહુવચનમાં જોઈએ તો બહુવચનમાં પાછો મૂળ ઔપદેશિક પ્રત્યયને યાદ કરવો પડે આત્મને પદનો તો એ આત્મને પદનો પ્રત્યય જ છે જ છે અને જ આવે જ્યાં જ્યાં પ્રત્યયમાં જ આવે જ્યાં જ્યાં પ્રત્યયમાં એટલે સૂત્ર આપણને બ્રહ્માસ્ત્ર જોંતઃ જોંતઃ બરાબર છે અને જોંતઃથી શું કરી દઈશું અંત કરી દઈશું અંત કરી દઈશું તો આ અંત કરી દીધો અંત બરાબર છે અને અંત કર્યા પછી તિત આત્મને પદાનામ તેરે કરવાનું આ બધું ચાલ્યું આવે છે કોમન ચાલ્યું આવે છે પણ જ્યાં સુધી આપણા મગજમાં નહીં રહે ત્યાં સુધી તો આપણે બતાવવું જ પડશે કરવું જ પડશે પછી તો આપણને ઓટોમેટિક ખબર પડી જશે કે આટલું આટલું લાગે છે પણ એ સીધું ડાયરેક્ટ લગાડવાથી મેળવતો નથી ખબર હોય તો બરાબર છે પણ જેને ખબર જ નથી તે એને તો આ પ્રક્રિયામાં જવું પડશે એક પછી એક ક્રમશઃ જવું પડશે ઓકે તો અંત જોંતઃ જ્યાં જ્યાં જ આવે ત્યાં જોંતઃ સૂત્ર અંત કરીએ છીએ અંત કર્યા પછી હવે તિત આત્માને પદાનામ તેરે તો અંતે થઈ જશે અને અંતે થશે ત્યારે આ હલંત નીકળી જશે અંતે કરવાથી આખો થઈ જશે અને આટલું થયા પછી અંતે થયા પછી આપણે શું પ્રક્રિયા હવે લોટ લકારની પ્રક્રિયા કરવાની છે લોટ લકારની પ્રક્રિયા અને લોટ લકારની પ્રક્રિયામાં આમેતઃ બરાબર છે તો આમેતઃ લગાડીશું તો થઈ જશે શું થઈ જશે આમ કરી દેવાનું છે ક્યાં જ્યાં એ થયો છે ત્યાં જ્યાં એ થયો છે ત્યાં એટલે થઈ જશે અંતામ થઈ જશે અંતામ અંતામ થઈ જશે બરાબર છે તો આ પ્રત્યય આપણને મળી ગયો અંતામ પ્રત્યય અને અનદંત અંગ હશે અનદંત અંગની વાત કરું છું ત્યારે આત્મને પદેશુ અનતઃ આત્મને પદેશુ અનતઃ
આવું એક સૂત્ર કામ કરશે, બરાબર છે? તો એ સૂત્ર થી આપણને અતામ થઈ જશે, અંતામની જગ્યાએ અતામ થઈ જશે. પણ એ ક્યારે? બાકીના છ લકાર જયારે આવશે ત્યારે, અને સાથે સાથે અભ્યસ્ત થશે ત્યારે, બરાબર છે? એ હજી અભ્યસ્ત પ્રકરણ આખું અલગ છે, ત્યાં આપણે જઈશું. અને અનદંત જે છે એ આપણા અર્ધધાતુક પ્રત્યયોનું જયારે આવશે ત્યાં આપણે એનો વિષય આવશે, પણ અત્યારે આપણે રાખવાનું છે સાઈડમાં. તો આમે તહ સૂત્ર લગાવીને આપણે અંતામ કરી દીધું, બરાબર છે? હવે અંતામ થી આગળ જોઈએ તો અવિકરણ પ્રત્યય પાછો આવીને બેઠો છે. હવે શું થઈ જશે પરિસ્થિતિ જોઈએ. તો અહીંયા ધ જે છે અને અહીંયા અ છે, પાછળ અ છે, તો એધમાં અ મળ્યો તો આખો અ તો કરી દીધો, પાછળ અ છે, પાછળ અ છે. હવે પાછળ અ જો કરવા જઈએ તો અકહ સવર્ણે દીર્ઘ સંધિ લાગુ પડે છે, તો એધાંતામ આવું થાય, આવું થાય. પણ આપણે એવું કરવાનું નથી, ડાયરેક્ટ સંધિનો વિચાર કરવાનો નથી. કેમ ડાયરેક્ટ સંધિનો વિચાર નથી કરવાનો? તો અહીંયા પ્રત્યયો પ્રત્યયો મળે છે. એક અંગ પ્રત્યય મળે છે લકારનો, અને બીજી બાજુ વિકરણ પ્રત્યય મળે છે. પરિણામે પાછી પરિસ્થિતિ આવીને શું ઉભી રહે? જેમ આગળ કર્યું હતું તેમ, એટલે કે ગુણ આવીને ઉભો રહે છે. અને ગુણ આવીને ઉભો રહેવાથી અતો ગુણે આવું સૂત્ર લાગુ પડશે. અતો ગુણે બતાવવું પડશે કે સમજાવી દઉં, આગળ આવી ગયું છે ઓલરેડી. અતો ગુણે તો અતો ગુણે એવું કહે છે કે આમ અ અ મળે, અ અ મળે ત્યારે અકહ સવર્ણે દીર્ઘ સંધિ પ્રમાણે થાય. પણ અહીંયા પ્રત્યયો પ્રત્યયોના બે અ અ મળ્યા છે, પરિણામે સંધિ પહેલા નહીં આવે, ગુણ આવશે. અને ગુણ આવે ત્યારે પૂર્વ પરયોહો પાછા એક થઈ જાય છે, પેલાના જેવો જ અર્થ છે. પણ ત્યાં ઈક હતો, અહીંયા અ અ છે, એટલે અતો ગુણે થઈ જાય છે સૂત્ર. અને અતો ગુણે એ કે એવું કે છે કે પૂર્વ પરયોહો બંનેમાં અ અ હોય ત્યારે એક અદ્વૈત થઈ જાય છે. અને અદ્વૈત થવાથી આપણને અહીંયા થઈ જશે એક અ, બે બરાબર એક થઈ જશે, બરાબર. તો એક જ સીધો એધ જ થઈ જશે, અને પાછળ ન અડધો છે અને તામ જોડી દઈએ તો એધન તામ આવું થાય, બરાબર છે? હવે એધન તામ જયારે થવા માંડે છે ત્યારે આ ન નો પાછો વિચાર કરવાનો પ્રશ્ન આવે છે. આમ તો અહીંયા જ થઈ જવાના છે, આપણે અટકવાના છે. પણ લખવું હોય ને તો આવી રીતે લખાય, હું અહીંયા લખું છું એ ધન, ઉપર અનુસ્વાર કરું છું, અને એ ધન તામ આવું લખાય, આવું લખાય, લખવું હોય, બરાબર છે? હવે આ અનુસ્વારનો વિચાર કરવાનો થાય, આવું લખેલું હોય ને તો અનુસ્વારનો વિચાર કરવાનો થાય. શું વિચાર કરવાનો થાય? અનુસ્વારની જગ્યાએ શું કઈ પરિવર્તન આવી રહ્યું છે? તો એ પરિવર્તન હવે સંધિને રીતે વિચારવાનું છે, હવે સંધિને રીતે વિચારવાનું છે. પેલું આપણે ગુણની રીતે વિચાર કર્યું. કેમ ગુણની રીતે વિચાર કર્યો? બંને પ્રત્યયો પ્રત્યયો મળી રહ્યા હતા, હવે એનું કામ પૂરું થઈ ગયું, પછી સંધિ વિચારવાનું રહ્યું. એટલે સંધિ વિચારીએ ત્યારે અનુસ્વારનું કઈ થાય છે? તો અનુસ્વારનું પહેલા તો નસ્ય પદાંતસ્ય જલી, નસ્ય પદાંતસ્ય જલી શું કે છે? તો કે ન અંતામમાં ન રહ્યો છે, અંતામમાં ન રહ્યો છે, તો એ નનો નસ્ચ અપદાંતસ્ય, અપદાંત ન છે, પદને અંતે નથી, વચ્ચે છે, અપદાંત છે. પરિણામે શું થઈ જશે? પાછળ જલ છે, જલી, અનસ્ચ પદાંતસ્ય જલી સૂત્ર છે. અને એ જલ પરમાં હોય, જલ અહીંયા ત જે છે ને એ જલમાં આવી જાય છે, તો એનો અનુસ્વાર થઈ જાય છે, એવું કે છે. તો આપણે એધનતામ અનુસ્વાર કહી નાખ્યું, અહીંયા અનુસ્વાર કહી નાખ્યું, પણ હવે અનુસ્વારથી અટકતું નથી, એટલે ફરી પાછું જૈસે થે કરવા માટે અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ, અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ. તો યઈ પરમાં હોય, યઈ સપ્તમી વિભક્તિ,
અનુસ્વારની પછી યય પ્રત્યાહારમાંનો વર્ણ હોય તો સવર્ણ થઈ જાય, પાંચમો વર્ણ થઈ જાય. તો આ જે ત જે છે ને એ ત નો પાંચમો કયો વર્ણ છે? તો કે ન છે. અને પરિણામે અહીંયા પાછો ન આવી જશે. અને એ ધનધામ આવું પ્રક્રિયા પૂરી થાય. અને હવે અર્થ કરવા જઈએ તો ત્રીજો પુરુષ એટલે પ્રથમ પુરુષ બહુવચન, તેઓની વૃદ્ધિ થાઓ, તે બધાની વૃદ્ધિ થાઓ, આવો અર્થ થાય. તો આ રીતે આપણે ત્રણ પદ બનાવ્યા, સાધ્યા, એકવચન, દ્વિવચન અને બહુવચન. બરાબર છે. એધતામ, એધેતામ, એધનતામ આવું થાય છે. હવે મધ્યમ પુરુષ એકવચન, મધ્યમ પુરુષ એકવચન. બરાબર જ છે. પણ ઓકે, બાકીનું કાઢી લઈએ, બાકીનું કાઢી લઈએ. બાકીનું કોમન રાખીએ છીએ. અને પેલું પ્રત્યય બનાવવાનું કાર્ય કરવાનું. બરાબર. અને પ્રત્યય કેવી રીતે બનાવ્યા હતા આપણે એને પાછા યાદ કરવા માંડો. પ્રત્યય કેવી રીતે બન્યા હતા એને યાદ કરી લો. અને એ યાદ કરી લઈએ એટલે આપણું કાર્ય પૂરું થશે. ઓકે. પહેલા તો લટલકારનો આત્મને પદનો વિચાર કરવો પડશે પ્રત્યય બનાવવા. હવે આમેત નહીં રે, હવે આમેત નહીં રે. હજી આમેત એકમાં કામ કરી રહ્યો છે, દ્વિવચનમાં, મધ્યમ પુરુષ દ્વિવચનમાં કામ કરે છે. પણ એને ત્યાં આપણે લઈશું, અહીંયા અત્યારે જરૂર નથી. કારણ કે સૂત્ર બદલાઈ જાય છે. શું સૂત્ર બદલાઈ જાય છે? તો પહેલા તો લટલકારમાં આત્મને પદમાં થાસ છે, થાસ પ્રત્યય મૂળ લખી રહી, થાસ પ્રત્યય છે. ત ત આતામ જ, થાસ આતામ ધમ, ઈટો હિમ, અહીંયા આ મૂળ છે. તો અહીંયા થાસ છે. અને એના માટે સૂત્ર થાસ છે, થાસ છે. તો થાસનો આપણે સે કર્યો, થાસનો આપણે સે કર્યો. બરાબર છે. આત્માને પદમાં લટલકારની વાત ચાલી. હવે આપણે લોટલકાર તરફ ગયા ત્યારે શું કરીશું? તો સૂત્ર આવે છે સવાભ્યામ, સવાભ્યામ વામૌ, સવાભ્યામ વામૌ આવું સૂત્ર છે. વામૌ એ સૂત્ર શું કે છે? એના હાજર છે? હા સર, બોલો. સવાભ્યામ વામૌ. સૌ પછી જો એકાર આવે તો એનું વ થઈ જશે. બરાબર. પછી એકાર, એકાર આપણે થાસ સે થી કર્યો તો એ સે માં એ રહેલો છે. એટલે અહીંયા છૂટું પાડીએ તો સ વત્તા એ. હવે આ એ જે છે ત્યાં શું થઈ જાય છે? વ થઈ જાય છે. અને એ વ આ સ આપણે ભેગો કરી દઈએ તો આ પ્રત્યય બની ગયો સ્વ, આ પ્રત્યય બની ગયો. અને સ્વ પછી આપણે આગળ વિકરણ પ્રત્યય અને પછી એ ધ ભેગું કરી દઈએ. ભેગું કરીએ ત્યારે એ ધ અ જે છે એ આખો થઈ જશે અને સ્વ જોડી દઈએ. એ ધ સ્વ, આટલું જ કામ છે. એ ધ સ્વ થઈ ગયું. બરાબર છે. અને મધ્યમ છે, શ્રોતા છે, શ્રોતા છે એટલે તું યુષ્મત સર્વનામ. પછી લોટલકાર આજ્ઞા છે, તારી તમારી વૃદ્ધિ થાઓ, આવું થશે. તમ એધસ્વ. બરાબર છે. આ એનો અર્થ કર્યો આપણે. દ્વિવચન તરફ જઈએ તો ત્યાં પાછું આમેતહ લાગુ પડશે, આમેતહ લાગુ પડશે. આગળ અમે મૂક્યું છે એ રીતે. હવે થોડોક આપણે ઝડપ એટલે એટલા માટે કરીએ છીએ એ ખ્યાલ આવવા માંડ્યો છે. બરાબર છે. તો એ ધેતામ કર્યું હતું એવું જ સેમ પ્રક્રિયા થશે દ્વિવચનમાં, એટલે કે મધ્યમ પુરુષ દ્વિવચનમાં. જોઈ લઈએ. ઓકે. તો સૂત્ર લાગશે, આમેતા જ લાગશે અને સાથે સાથે આદગુણ પણ લાગશે.
જોઈએ। ઓકે, પહેલો તો મૂળ પ્રત્યય। મૂળ પ્રત્યય કોણ છે? તો કે ખાસ આથામ, ખાસ આથામ, આ છે પ્રત્યય મૂળ ઔપદેશિક। અને એનું આપણે શું કર્યું? આ તો ગીત કર્યું, આ તો ગીત કર્યું, આ તો ગીત કરવાથી ઈય લાવ્યા હતા, ઈય લાવ્યા હતા, અને ઈય થામ આવું કર્યું, ઈય થામ કર્યું, અને ઈય થામ કર્યા પછી આપણે શું કર્યું હતું? તો કે લોકો વ્યોરવલીથી ઈયને કાઢી નાખ્યો હતો, તો ઈથામ થઈ ગયું, ઈથામ થઈ ગયું, અને ઈથામ થયા પછી શું કર્યું? તો કે ઈત આત્મને પદાનામ તેરે કર્યું, તો તેરે કરવાથી શું થયું? આત્મને એ તો કરવાથી તો કે ઈથે થઈ જાય છે, અને ઈથે કર્યા પછી હવે શું કરીશું? આમે તહ કરીશું, આમે તહ કરીશું, એટલે એ છે એનો આમ કરી દઈશું, આમ કરી દઈશું, અને આમ કર્યા પછી શું થઈ જશે? પ્રત્યય તો કે ઈતામ થઈ જશે, ઈતામ થઈ જશે, અરે ઈથામ થઈ જશે, બરાબર છે, ઈથામ થ છે ઈથામ। ઓકે, તો ઈથામ થઈ ગયો, હવે આપણું કામ કાર્ય સહેલું થઈ ગયું। આ અવિકરણ પ્રત્યય અને પાછળ જોડવાનું છે, હવે અહીંયા અ છે અને અહીંયા ઈ છે, બરાબર છે, તો અ તો એધમાં આખો થાય એ આપણે ક્લિયર થયું, પણ આ અ અને પાછળ ઈ એટલે આપણી આગલી ક્રિયા આવી, પ્રથમ પુરુષ દ્વિવચનમાં કરી હતી એ જ, તો એને શું કરી નાખીશું આપણે? તો કરી નાખીશું આદગુણ, આદગુણ, બરાબર છે, એટલે એધે થામ, એધે થામ, આટલી જ વાત હતી, એધે થામ, બરાબર છે, તમારા બેનું, તમારા બેની વૃદ્ધિ થાઓ, તમારા બેની વૃદ્ધિ થાઓ, આ એનો અર્થ છે, બરાબર છે, તો આટલી પ્રક્રિયા। અને હવે મધ્યમ પુરુષ બહુવચન તરફ આવીએ, બહુવચન તરફ આવીએ, તો ત્યાં સૂત્ર પાછું આપણે કામ કરશે, એક વચનમાં કરતું હતું એ જ, એટલે કે સવાભ્યામ વામો, સવાભ્યામ વામો, અર્થ હવે વામો તરફ આવીએ છીએ, પેલા પ્રત્યય બનાવી દઈએ, શું પ્રત્યય છે? તો કે ધ્વમ છે, ખાસ આથામ ધ્વમ છે, ધ્વમ છે, બરાબર છે, અને એમાં પાછી પેલી પ્રક્રિયા કઈ? તો કે તીતાત્મને પદાનામ તેરે, તો ત્યાં પાછો ધ્વે કરી નાખ્યો, તેરે કરવાથી, બરાબર છે, તો હવે અહીંયાથી પછી પાછા આપણે શું કરીશું? સવાભ્યામ વામો, સવાભ્યામ વામો, એના શું થયું? અકાર પછી જો એકાર આવે તો એનું અમ થઈ જશે, એનું અમ થઈ જાય, અમ થઈ જાય, બરાબર છે, તો પાછળ આ વ પછી એ રહેલો છે, તો એનો અમ થઈ જશે, એટલે કે પાછું આનું આ જ આવી જશે, પાછું આનું આ જ આવી જશે, પણ આવવાની પદ્ધતિ જુદી છે, બરાબર છે, તો પછી તો જોડવાનું જ કામ રહ્યું, પછી જોડવાનું કામ રહ્યું, અને જોડતા થઈ જશે એ ધ ધ્વમ, એ ધ ધ્વમ બહુવચન છે, એ ધ ધ્વમ આવું થઈ જશે, અને તમારા બધાની વૃદ્ધિ થાઓ આવું થશે, તમારા બધાની વૃદ્ધિ થાઓ, ક્લિયર? આટલું ઉત્તમ પુરુષ તરફ આવીએ, એક વચન તરફ આવીએ, તો પહેલા તો પ્રત્યય, મૂળ પ્રત્યય યાદ કરવો પડશે, અને મૂળ પ્રત્યયમાં શું થાય છે આમાં થોડુંક પરિવર્તન પાછું આવશે, કેવી રીતે આવશે એ તમને બતાવી દઉં, આ શરૂઆતની પ્રક્રિયા છે, પછી તો તમને યાદ આવવા માંડશે આપોઆપ, પહેલા તો મૂળ પ્રત્યય કયો છે? આત્મને પદમાં, બરાબર છે, તો મૂળ છે ઈટમાંથી, યાની ત આતામ જ થા સાતામ ધમ અને ઈટ વહી મહિયા, તો આવો છે એના આપણે શું કર્યું? ઈત આત્મને પદાનામ તેરે કર્યો, એટલે કે એ કરી નાખ્યો, બરાબર છે, અને એ કર્યા પછી હવે શું પ્રક્રિયા કરીશું?
तो अहीं प्रक्रिया थी आत्मा ने पदार्थ आ ए तो करी नाखी अने ए कर्या पछी एक बीजू सूत्र लागू पड़े छे। कई सूत्र लागू पड़े छे? तो के सूत्र आवु छे ए त ऐ, आवु सूत्र छे ए त ऐ। आ सूत्र शु कहे छे? ए त ऐ। तो आ सूत्र एवं कहे छे के ज्यां ए छे, ज्यां ए छे एनो ऐ करी दो, एनो ऐ करी दो, आवु कहे छे। हवे ऐ करीए એટલે એક માત્ર વધી જાય છે, એક માત્રા વધી જાય છે, આવું થઈ જાય। પણ પછી પાછું બીજું હજી કામ કરે છે। શું કામ કરે છે? તો કે આડું તમસ્ય પિચ્ચ, આડું તમસ્ય પિચ્ચ। આ સૂત્ર પરસ્મય પદમાં પણ લાગતું હતું અને અહીંયા પણ લગાડવાનું છે। એ સૂત્ર શું કહે છે? તો કે આઠનો આગમ કરવાનો છે। કોનો આગમ કરવાનો છે? આઠનો આગમ કરવાનો છે। આઠના આગમમાં ટની હલન તેમ સૂત્રથી સંજ્ઞા થઈ જાય છે, તની ઈજ સંજ્ઞા થઈ જાય છે। અને પછી આ એકલો રહે છે તો એ આ ક્યાં મુકાશે? તો કે ટન ઈજ સંજ્ઞા થવાને કારણે આ જંતવ ટકી તવ સૂત્ર, તો આદિમાં આ લાગશે, આદિમાં આ લાગશે, આવું થાય છે। અને હવે આગળ પાછો બીજો હજી આ બેઠો છે, વિકરણ પ્રત્યયનો, વિકરણ પ્રત્યયનો બેઠો છે। તો હવે કેવું થયું જોડીએ, પછી આગળ કાર્ય કરીએ। અવિકરણ પ્રત્યયનો, પછી આઠનો આગમ, અને પછી પાછો અહી છે, આવું આવીને ભૂરે। તો હવે ધારો કે અહીંયા એધમાં અ તો આપણે કરી નાખી, પણ પાછળ આ છે, પાછળ આ છે, તો એના માટે સૂત્ર કામ એવું કરે છે। એક સૂત્ર આવે છે આટસ્ય, આટસ્ય। એ આટસ્ય સૂત્ર એવું કહે છે કે એ પાછું પૂર્વ પરયો એક જ કરે છે, પૂર્વ પરયો એક જ કરે છે, અને એક કરવાથી શું થઈ જશે? અજ ખાલી થઈ જશે। સૂત્ર બતાવવું પડશે, ચાલશે? આટસ્ય આગળ આવી ગયું છે ઓલરેડી, અને એ પૂર્વ પરયો એક જ કરી નાખે છે, અ વત્તા આ બરાબર એક જ થઈ જાય છે। બતાવી દઉં તમને તો વધારે ખ્યાલ આવશે। કારણ કે અહીંયા આઠ નો આગમ છે, અને એમાંય પાછું હવે એક બદલાય છે, કદાચ આગળ આવ્યું છે કે ખબર નથી, વૃદ્ધિ રેચી। હવે વૃદ્ધિની વાત આવે, કારણ કે પાછળ અહી બેઠો છે, એટલા માટે પાછળ અહી બેઠો છે, એ વૃદ્ધિનો પ્રતીક બેઠો છે। કારણ કે પહેલું સૂત્ર અષ્ટાધ્યાયનું, અષ્ટાધ્યાયનું પહેલું સૂત્ર વૃદ્ધિ રાજાય, બરાબર છે? એટલે આ વૃદ્ધિનો બેઠો છે, અને વૃદ્ધિનો બેસવાને કારણે જો આમ તો ઘણું લાંબુ થયું, પણ એ લાંબામાં આપણને માત્ર આટલું જ થઈ જાય છે, એ થઈ જાય, આટલું આવીને ઉભું રહે છે। એટલે આ મોટો જાદુગર, આ મોટું વિજ્ઞાન, આ કલા, કારણ કે સંધિને એક બાજુ મૂકી જ્યારે પ્રત્યય પ્રત્યય મળે છે ત્યારે કંઈક વૃદ્ધિ યા ગુણ બેમાંથી એક થઈ રહ્યું છે, પણ એનું પાછું પ્રતીક કોણ છે? ગુણનું પ્રતીક છે કે વૃદ્ધિનું પ્રતીક છે, એને ધ્યાન રાખવું પડે છે, અને એ પછી આપણે છેલ્લે સંધિ જોડવાનું કાર્ય કરે છે, પરિણામે એ ધઈ યાની મારી વૃદ્ધિ થાવ, બરાબર છે? આવો અર્થ થશે। અને સાથે સાથે દ્વિવચન અને બહુવચન જે છે એમાં થોડોક પાછો પરિવર્તન આવતો રહેશે, બરાબર છે? પણ એ આગળ સૂત્રો આવી ગયા છે, નથી આવે એવું નથી, છતાં હું તમને બતાવીશ, સમય થવા આવ્યો છે, મારે મીટિંગ છે પાછી, એટલા માટે મેં આજે એક કલાક વહેલા લીધું, અને મારું લેક્ચર પણ પડતું કર્યું મારે શીખવાનું, પણ એ આજ પૂરતું છે, આવતીકાલે પાછા 9 વાગે મળીએ છીએ। એટલા માટે 9 વાગે મળીએ છીએ કે મારું લેક્ચર, મારે હું શીખું છું એ 9 વાગે પૂરું થાય છે, એટલા માટે, અને પછી આપણું ચાલુ થશે, એટલે પાછા રાબેતા મુજબ ચાલશું। આજે આમ તો 31 લેક્ચર થયા, પણ એક રેકોર્ડિંગ નહીં થઈ પહેલું લેક્ચર, એટલે 30મું લેક્ચર આ પૂરું થાય છે। કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે, બરાબર છે? 5-1 મિનિટ હું લઈ શકીશ જો પૂછવું હોય તો, નહીં તો મારે મીટિંગ ચાલુ થઈ ગઈ હશે।
मीटिंग में जोड़ाई जाओ। ओके ओके धन्यवाद सर। शुभरात्रि।